أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الملك الحق المبين رب العالمين والصلاة والسلام والتحية والإكرام على النبي الأمي

પધાર્યા છો અને આ કાર્યક્રમને ખોજા ટીવી રેડિયો પાટનગર અને રેવિન્યુન ટાપુ ઉપરથી પ્રસારિત થતા આપ લોકો સાંભળી રહ્યા છો આપ સર્વેને કહીએ છીએ અસલામ વાલીકુમ વરામતુલ્લા વબરકાતુ અને તરત જ જે મસાઈલ તમારી સામે હું લાવ્યો છું એ તમારી સામે હું વાંચું છું નંબર છે ચૌદસો ને તેતાલીસ મીલ હજાર ચારસો ને પાનું નંબર છે ત્રણસો ને તોતેર લાગુ પડે છે મરદોની જમાતને અહીંયા ઔરતોની વાત નથી હવે એના ઉપરથી તમે સમજી લેશો કે જે હું વાંચું છું તેનો તરજુમો તેની તફસીર શું થાય છે આગા ફરમાવે છે આયતુલ્લાહિલ ઓઝમા ફકીહે અહેલ તે ઇસ્મત આ સૈયદ અલી અલ હુસૈની અસિસ્તાની સાહેબ મદદ આલી કે અલ્લાહ તેમને હંમેશા પોતાની હિફાજતમાં રાખે હરેક બલ્લા અને મુસીબતમાંથી બચાવી એનો છાયો આપણા ઉપર બાકી રાખે અને તેમના ઇલ્મ અને ઉમ્રમાં વધારો કરે એ બી દુઆની સાથ હું આ પડું છું કે બિસ્મનુ રહીમ અગર નમાઝ શરૂ કર્યા બાદ અગર નમાઝ શરૂ કર્યા બાદ એટલે નમાઝે જમાજ શરૂ થઈ રહી છે નિયત થઈ ગઈ તકબીર થઈ ગઈ હવે ઈમામ સુરાઓ પડી રહ્યા છે અગર નમાઝ શરૂ કર્યા બાદ ઈમામ અને મામૂમ વચ્ચે અવરોધ ઉપસ્થિત થાય હવે નમાઝમાંથી ન ભાગી શકાય છે ન નીકળી શકાય છે ન દોડી શકાય છે ને નમાઝને તોડીને બીજી જગ્યાએ જઈ શકાય છે હવે ઇમામ અને મામૂમ વચ્ચે અવરોધ ઉપસ્થિત થાય એટલે કોઈ રીધો આવી ગયો અચાનક ઇમામ આગળ હતા અને પહેલી સફ અને ઇમામ વચ્ચે અથવા પહેલી ને બીજી સફ વચ્ચે અથવા આખીમાં કોઈ પણ સફ હોય એ સફોની વચમાં કોઈ રીધો આવી ગયો કાંઈ વસ્તુ આડી આવી ગઈ કે કાંઈ પાટિયાની ભીત આવી ગઈ કાંઈ પણ આવી ગયું વચમાં અને કોન્ટાક્ટ ધિરેક્ટ જે હતો મામૂમનો બીજા મામૂમો સાથે અથવા ઈમામ સાથે તે બંધ થઈ ગયો એ કોન્ટાક્ટ હવે બાકી રહ્યો નહીં જે કોન્ટાક્ટ ધિરેક્ટ હતો અગર નમાજ શરૂ કર્યા બાદ ઇમામ અને મામુમ વચ્ચે અવરોધ ઉપસ્થિત થાય કોઈ અટકાયત કોઈ નડતર ઉપસ્થિત થાય જાહેર થાય પેદા થાય અથવા જે મામૂમ થી ઇમામ સાથે જોડાણ થાય છે એટલે કે જે મામૂમથી ઇમામ સાથે આપણે જોડાતા હોય એટલે જે મામુમ પહેલી સફમાં છે આપણે બીજી સફમાં અથવા ત્રીજી સફમાં છે અને એ લોકો મારફત આપણે ઈમામ સુધી પહોંચી શકીએ છીએ આપણું જોડાણ થાય છે એના અને બીજા મામુ વચ્ચે અવરોધ થાય એટલે કે પહેલી સફ બીજી સફ ત્રીજી સફ ચોથી સફ જેટલી હાર અને સફ હોય જ્યાં પણ કોઈ અવરોધ ઊભો થાય અને કોન્ટેક્ટ ધિરેક્ટ બંધ થઈ જાય તો નમાઝે જમાઅ બાતીલ થશે એટલે જે લોકો એ પાછળ આવી જશે એ અટકાયતની પાછળ હશે જેનો કોન્ટ્રાક્ટ ડિરેક્ટ ઇમામ સાથે મામૂમ મારફત હોય અથવા ઈમામ સાથે ડિરેક્ટ હોય જેવી રીતે કે પહેલી શરફમાં હોય તો તે વખતે અટકાયત આવવાથી કોઈ અવરોધ પેદા થવાથી કોઈ નડતર પેદા થવાથી રીદો કે ભીત આડી આવી ગઈ તો તે રીદોની પાછળ જેટલા લોકો હોય એની જમાત બાતીલ થઈ જશે અને મામૂમ માટે જરૂરી છે કે ફુરાદા નમાઝની ફરજો મુજબ અમલ કરે એટલે એને નમાઝ બાતીલ નથી નમાઝ જમાઅત એટલે જમાઅતમાં જે પોતે સામેલ છે જે શીવ્ર કરી રહ્યો છે જે ઇમામની સાથે અથવા પાછળ પડી રહ્યો છે એ હવે પાછળની વાત રહી નહીં ઇમામની સાથે રહેવાની વાત રહી જ નહીં કારણ કે વચમાં કાંઈ રીધો આવી ગયો છે એના સાથે કોન્ટાક ડિરેક્ટ કોન્ટ્રાક્ટ ઇમેદિયા નથી તો તે વખતે એ નમાઝ ચાલુ જ રાખે પણ નિયત ફુરાદાની થઈ ગઈ હવે એને સુરાઓ પડવાના જે એને જેટલી વસ્તુ એના ઉપર માફ હતી કે ઇમામ પોતે પતાવતા હતા તો હવે એના ઉપર એ આવી ગઈ એની ફરજ થઈ ગઈ વાજીબ થઈ ગઈ અને જેવી રીતે સુરાઓ ન પડવાના હોય તો હવે એને સુરાઓ પડવા જોઈએ નિયત ફુરાદાની થઈ ગઈ હવે ઇમામ રૂકુમાં છે કે સજદામાં છે જ્યાં હોય પણ પોતે પોતાની નમાજ પડે કારણ કે એને તો હવે દેખાતું નથી કે ઈમામ ક્યાં છે રૂકુમાં સજદામાં કદાચ અવાજ

عدد ما حتبه به علمك الله حافظ انا وعليكم السلام ورحمه الله وبركاته